હાલમાં વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં લઈને તિલકવાડા વહીવટીતંત્ર અને વેપારીઓ વચ્ચે તિલકવાડા તાલુકાના દેવલિયા ચોકડી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં તિલકવાડા તાલુકાની તમામ દુકાનો તારીખ 2 થી તારીખ 10 મે 2021 સુધી સવારના 8 થી બપોરના 4 સુધી ખુલ્લી રાખી ત્યારબાદ સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નમસ્કાર, હું ક્રિષ્ના પટેલ, પ્રોગ્રામ ઓફિસર અને લાયઝન અધિકારી તિલકવાડા. અત્યારે જે કોવિડ 19ની જે પરિસ્થિતિ થઈ છે અને કેસો ખૂબ ગામડામાં પણ વધી રહ્યા છે, હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી તમામ વેપારી મિત્રોએ સવારના 8 થી સાંજના 4 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની અને ત્યારબાદ સ્વૈચ્છિક લોકડાઉન પાળવા માટે સંમતિ દર્શાવેલી છે. અને આ 10 દિવસો સુધી આ કામગીરી થનાર છે. તો તમામ મિત્રોને વિનંતી કે આ સ્વૈચ્છિક લોકડાઉનને પાડે અને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું ખાસ જ્યારે પણ ગ્રાહકો આવે ત્યારે આનું પાલન કરવાનું રહેશે. તમામ વેપારી મિત્રોએ આરટીપીસીઆર ટેસ્ટ કરાવી લેવા, જેથી કરીને જો એમને ચેપ લાગ્યો હોય તો આગળ કોમ્યુનિટીમાં ના સ્પ્રેડ થાય, બીજા ગામના લોકો મારફતે બીજી જગ્યાએ ના ફેલાય, એટલા માટે ખાસ બધાએ આરટીપીસીઆર ટેસ્ટ કરાવી લેવો. અને આ સ્વૈચ્છિક લોકડાઉન બધા પાડે એ માટે તમામને વિનંતી છે. આ ઉપરાંત આરટીપીસીઆર ટેસ્ટ માટે આરોગ્ય શાખા દ્વારા અલગથી એક અહીંયા કાઉન્ટર બનાવવામાં આવ્યું છે, ત્યાં જઈને પણ ટેસ્ટ કરાવી શકો છો. નજીકમાં પીએચસી સીએચસી લેવલે પણ આરટીપીસીઆર એન્ટીજન ટેસ્ટ કરવામાં આવે છે. અને જેમના ટેસ્ટ પોઝિટિવ આવે છે એમના માટે જો ઘરે અલગ ક્વોરન્ટાઇન થવાની સુવિધા ના હોય તો કોવિડ કેર સેન્ટર એકલવ્ય મોડેલ સ્કૂલ છે તિલકવાડામાં, ત્યાં પણ 50 બેડની સુવિધા કરવામાં આવી છે. અને ટૂંક સમયમાં આપણે અહીંયા સીએચસીમાં 20 ઓક્સિજન બેડની સુવિધા પણ થનાર છે, જેથી લોકોને આનો લાભ મળી શકે એમ છે. આ માહિતી તમામ બીજા બધા મિત્રોને પણ પહોંચાડવા અને સ્વૈચ્છિક લોકડાઉનમાં સરકારની માર્ગદર્શિકા મુજબ કામગીરી કરવા માટે તમામને વિનંતી છે.